કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 28 જૂન શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરના હડિયાણા ગામ પાસે ગત મધરાત્રિએ ખાણ ખનિજ ખાતાએ પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન રેતી ભરી જઈ રહેલા 2 ડમ્પરને અધિકારીઓએ રોક્યા હતા. ચેકિંગથી ગભરાયેલા 2 ડમ્પર ચાલકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 1 ડમ્પર ચાલક ઝડપાઈ ગયો હતો, જ્યારે બીજો ભાગવામાં સફળ થયો હતો. આજે સવારે મોરકંડા પાસે ફરાર ડમ્પર ચાલક વિજય કોળીની લાશ મળી હતી. ટેકરી વિસ્તારમાં ઊંચાઈ પરથી પડતા તેનું મૃત્યુ થયાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જામનગર ગ્રામ્યના ASP સંદીપ ચૌધરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર પ્રકરણમાં ખાણ ખનિજ ખાતાની ભૂમિકા અંગે લોકોમાં રોષ ફેલાયો છે. જવાબદારો સામે પગલાં લેવા માંગ ઉઠી રહી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 10માં ચોરીની ઘટના સામે આવી છે. દિનેશભાઈ ગિરધરભાઈ માંડલિયાના ઘરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. રહેવાસી પરિવાર અગાસીમાં નિંદ્રાધીન હતો ત્યારે તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરો પરિવારની પુત્રીના ઓશિકા નીચેથી કબાટની ચાવી સરકાવી કબાટમાં હાથ ફેરો કરી ગયા હતા. સવારે ઘરમાં બધું વેરવિખેર જણાતા પરિવારે પોલીસને જાણ કરી હતી. ₹7,700 રોકડા, મોબાઈલ તેમજ ઘરેણા સહિત કુલ ₹2,00,000ની કિંમતની મતા ચોરાઈ હતી. આ મામલે પોલીસે તપાસ આરંભી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓ ઘણા સમયથી કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે સફાઈ કામદાર સંગઠનો દ્વારા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પટાંગણમાં પ્રદર્શનો યોજાયા હતા. સફાઈ કર્મીઓએ સૂત્રોચ્ચાર કરી વિવિધ માંગો અંગે કમિશનરને આવેદન પણ પાઠવ્યું હતું. જામનગરની DKV કોલેજમાં BSc સેમેસ્ટર 3 તથા 5માં અન્ય કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. આ મુદ્દે જામનગર NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. NSUI જિલ્લા પ્રમુખ મહિપાલસિંહ જેઠવા, શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તથા યુનિવર્સિટી સેનેટ મેમ્બર ડૉક્ટર તૌસીફ ખાન પઠાણ, યુવા કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા સહિતના આગેવાનો કોલેજ પહોંચ્યા હતા. સમગ્ર મુદ્દે કોલેજના પ્રિન્સિપાલને આવેદન પાઠવાયું હતું. આવેદન પછી પણ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સતીશ પટેલે બેડી વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. તેમણે આશ્રિતોની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે એક આશ્રિત બાળકને શિક્ષણ સુવિધા આપવા શિક્ષણ સમિતિને સૂચના આપી હતી. ઉપરાંત તેમણે નંદઘર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે તેમની સાથે એન્જિનિયર શૈલેષ જોશી પણ જોડાયા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.